લોકોમાં જાગૃતિ લાવવા અને સમાજ ઉપયોગી થવા માટે હંમેશા અગ્રેસર અને તત્પર રહેતી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા કોરોના કાળ દરમિયાન લોકો સુધી જિલ્લાના ખૂણે ખૂણાના સમાચાર મોકલવા ઉપરાંત લોકોને કોરોનાથી જાગૃત રહેવા માટે પણ ખૂબ પ્રયાસ કર્યા છે. આ ઉપરાંત કોરોનાની બીજી લહેર શરૂ થતાં જ બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા શહેરને હોટસ્પોટ બનતું અટકાવવા માટે અમારા સંવાદદાતા અતુલ પટેલ અને હરીશ ઠાકોર દ્વારા લોકોમાં માસ્ક અંગે જાગૃતિ લાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા છે. દિવાળી બાદ જે રીતે કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું હતું તે ખૂબ જ ખતરનાક હતું અને તેવા સમયે જ ડીસામાં લોકોને કોરોનાને હળવાશથી લઈને ખુલ્લામાં વગર માસ્કે ફરી રહ્યા હતા. બરાબર તે જ સમયે અમારા સંવાદદાતાની ટીમે ડીસામાં માસ્ક વગર ફરતા લોકોને નિશાન બનાવ્યા અને જે લોકો જાહેર સ્થળ પર માસ્ક વગર ફરતા હતા તે તમામ લોકોને માસ્ક ના પહેરવાનું કારણ પૂછવા માંડ્યા. બેશક અમે જ્યારે આ લોકોને માસ્ક ન પહેરવાનું કારણ પૂછતા હતા ત્યારે તેમના માસ્ક ના પહેરવાના બહાના રમૂજ પેદા કરતા હતા, પરંતુ તેમ છતાં અમે આ અભિયાન આ મુહિમ ચાલુ રાખી અને અમારી આ મુહિમને પગલે ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો અને આરોગ્ય વિભાગે પણ જાહેર માર્ગો પર માસ્ક વગર ફરતા લોકોના રિપીટ ટેસ્ટ લેવાનું શરૂ કર્યું, જેમાં ઘણા ખરા લોકો કોરોના પોઝિટિવ પણ સામે આવ્યા અને ત્યારબાદ પોલીસે પણ માસ્ક વગર ફરતા લોકો સામે કડકાઈ કરી. આ તમામ પ્રયાસોને પગલે આજે ડીસા શહેરમાં લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલની મુહિમને પગલે લોકો જાહેરમાં માસ્ક પહેરીને જ ફરતા નજરે પડી રહ્યા છે અને લોકોએ માસ્ક અપનાવતા કોરોનાના વધતા જતા સંક્રમણ પર પણ બ્રેક લાગી છે. આજે જાહેર માર્ગો પર લોકો માસ્ક સાથે ફરી રહ્યા છે તે ખૂબ જ સારી બાબત છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલની લોકહિતની મુહિમને પગલે લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કર્યું છે તે બદલ બીકે ન્યૂઝ ચેનલ તમામનો આભાર વ્યક્ત કરે છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારી પૂરા વિશ્વમાં ચાલી રહી છે, જેના બીજા વેવમાં બનાસકાંઠામાંની વાત કરીએ તો ઘણા બધા કેસ દેખવા મળ્યા હતા અને આની એક જ ઈલાજ છે, જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક. અમે અમારી બીકે ન્યૂઝ ચેનલે જે મુહિમ ઉપાડી હતી, જે જાહેર જનતાઓને પકડીને એમને સમજાવ્યા હતા કે માસ્ક એ જ વેક્સિન છે, હમણાં માસ્ક જ પહેરવો જરૂરી છે, જેના પ્રતિકાર રૂપે અમારા બાદ આરોગ્ય ટીમે પણ અને તેના બાદ પોલીસે પણ અમને સહયોગ આપ્યો છે અને એ લોકોએ પણ કડક પગલાં લીધા છે, જેના કારણે આપ જોઈ શકો છો કે અમે ભરચક વિસ્તાર અત્યારે ઊભા છીએ, અમે સાંઈબાબા સર્કલ ઉપર, જ્યાં અહીંયાથી હજારોની સંખ્યામાં બધા નીકળી રહ્યા છે, બધા માસ્ક પહેરીને નીકળી રહ્યા છે. અમારી મુહિમનો આજે 100% પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને અત્યારે બધા માસ્ક પહેરીને ફરી રહ્યા છે. હજુ છેલ્લી વાર હું આપને કહીશ કે કોરોના સામે લડવા માટે માસ્ક એક ઉપાય છે. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ પાળો અને ઘરે રહો, કામ વગર બહાર નીકળો નહીં, એ જ અમારી અરજ છે. ડીસાથી હરેશ ઠાકોર સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ.